जी रुजानबेन, दिल्ली में गैंगरेप की घटना बनी, आ प्रकार निवेदन तेरे पर आया, त्यारबाद फरी एक मोटी घटना मुंबई में प्रकाश में आई कि मुंबई में गैंगरेप थो, फरी एक वक्त आ प्रकार निवेदन बहार आया। पर एवं जरूरी नहीं कि दरेक आवा निवेदन आवी कोई घटना बन्या बाद दिग्गज नेताओं आवा निवेदन आता हो, दिग्गज लोगों ने बलात्कार में संडोवणी बाद नेताओं खास कर घनी वक्त तो महिला नेताओं पर एक प्रकार निवेदन रहती हो, आ कितनी योग्य है कि महिला थी महिला स्वाभिमानी रक्षा न थी सके। अत्यारे तो बहुत हसवा जो बात है, मैडम बैठा है तो पूछी लीए आप पार्टी ना उमा भारती जी अत्यार आशाराम बापू नु आयु जो भी पेलो सेक्सुअल असॉल्ट नो जो भी केस है साचो जूठो अत्यार आपणे एमां नथी पड़ू, पण समबडी कमिंग आउट ऑफ द ब्लू हजी तो एमने भी खबर नहीं साचो तो जूठो है, जस्ट टू पॉलिटिसाइजेस्ट ने कोने का पॉलिटिशियनो ने कही दी होय पहले ने पहले ये कही नाखवानु के पत्थर नाखी ने एमां ये नाखी देवाना के भाई आ तो सोनिया गांधी ने आज व्हाटएवर राहुल गांधी वांटेड टू जेपोनाइज आशाराम बापूज ने एटले एना माटे आशाराम बापू सामे लोको आवक षड्यंत्र कर्या। हवे उमा भारती ने आवी कहेवानी जरूर छे, व्हाई डू दे मेक सच स्टेटमेंट्स? हवे आपणे अगर लेटेस्ट जे मैडम मैडम ने पूछवा जेवुं छे, मने आ पूछवा जेवुं पण नथी, आपणे मैडम ने पूछीए कि सुषमाबेन ने, कि सुषमाबेन तमे कहो कि तमारा पार्टी ना मोटा नेता छे तो तमारी पार्टी एमनी पर कोई एक्शन लीधो કોઈ સ્ટેપ લીધો? ઓકે, એવરીબડી ઇઝ રાઈટ ઓફ ટોકિંગ, એવરીબડી ઇઝ અ ફ્રીડમ ટુ ટોક, બટ એટલીસ્ટ આવા નેતાઓ તો આવા સ્ટેટમેન્ટ ના આવવા જોઈએ. જે સુષ્મા આપ શું કહેવા માંગશો આ વિશે? માનું છું કે કોઈ પણ સંત હોય એ સમાજને દિશા આપવાનું કામ કરતા હોય છે, અને કોઈ સંત પર આવો આક્ષેપ હોય એ ખૂબ જ ગંભીર અને વખોડવા જેવી બાબત છે. ઉમા ભારતીનો જે સ્ટેટમેન્ટ છે એ પોતાના વ્યક્તિગત હોઈ શકે, પાર્ટીને જે એક્શન લેવાનું હશે એ જરૂર લેશે, અને હું એમ એટલું જ કહીશ આ બાબતમાં કે કોઈ પણ સંત હોય અને જો આરોપ પુરવાર થાય તો આ ખૂબ ગંભીર બાબત છે, સંતોને એટલીસ્ટ સમાજમાં કોઈ દિવસ નહીં કરે. જી જી રુઝાનબેન, અમને એક વસ્તુ અહીં એ પણ આવીને ઉભી રહી જાય છે કે જ્યારે જ્યારે પણ આવા નેતાઓ આ પ્રકારના નિવેદન આપતા હોય છે, મહિલા સુરક્ષાને લગતા હોય કે અન્ય બાબતો હોય, નેતાઓના બફાટ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, પણ કોઈ જ કાર્યવાહી નહીં, તે વિશે આપનું શું માનવું છે? ભાઈ, ફ્રીડમ ઓફ સ્પીચ છે ને, આમાં શું કાર્યવાહી થવાની? પેલા ફ્રીડમ ઓફ સ્પીચ, મારી ઈચ્છા કે હું કહી દી કહું કે છોકરીઓ કેવા કપડા પહેરે ના પડે એમ ના પછી, જેમ અત્યારે લાલુજી બી કહ્યું ને, મારે તો હવે એમ કેવું છે કે અગર એવું કહું છું ને પોલીસ લઈને જાઓ તમે બહેનો, મારે કેવું છે બોમ્બે ની કે મહારાષ્ટ્રમાં લો મૂક્યો છે ને લોકોએ, બધી બહેનોએ કેવું છે કે આઠ વાગ્યાનો કે ટાઈમ હશે, 8 વાગ્યા પછી તમે જ્યાં બી જાઓ ને એક જ પોલીસ કોન્સ્ટેબલ કે જેને બોલાવવા તમે, આઈ વુડ લાઈક ટુ ડુ દેટ સો દેટ ધે અન્ડરસ્ટેન્ડ કે આવા સ્ટુપિડ જેવા સ્ટેટમેન્ટ રિકપર્શન્સ કેવા આવે છે, એટલે હું તો એવું કહું છું બોલાવો. એટલે કમિંગ બેક ટુ આ જે નેતાઓ, કે તમે બેન કહેતા હો કે નેતાઓ સામે આવા શું સ્ટેપ્સ લેવાય, તો મેં કહું ને કે લોર્ડ ડઝન્ટ, ઇટ ઇઝ અ ફ્રીડમ ઓફ સ્પીચ મેડમ, યુ કેનોટ ટેક એની સ્ટેપ્સ, બટ સ્ટેપ્સ આપણે લેવાના છે. આપણે આવા નેતાઓને વોટ નથી આપવાનો, એ આપણું કામ છે, અને તમે તો તમારું કામ કરો છો કે આવા આવા સ્ટુપિડ જેવા સ્ટેટમેન્ટ મારે છે, તો આપણે અત્યારે જે બેસીને જે મેડમ બંને મેડમો બી બોલી રહ્યા છે કે આ ખોટું છે, સો વી એપ્રિશિએટ ધેટ કે આપણે આ જ કરાશે, આના સિવાય તો બીજું શું કરે, બોલવા સમય બોલવાનું જ છે ને. જી બિલકુલ.